પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજ રોજ રાધનપુર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોનો બાયોડેટા લેવામાં આવ્યો છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા વિશ્રામ ગૃહ ખાતે આજ રોજ રાધનપુરના ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ પાટણ જિલ્લાના જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીના નિરીક્ષકો દ્વારા રાધનપુર તાલુકાના તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોનો બાયોડેટા લેવામાં આવ્યો હતો। રાધનપુર વિસ્તારમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની કોંગ્રેસ દ્વારા જોરશોરોથી તૈયારી કરવામાં આવી રહી છે, ત્યારે રાધનપુરના ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ રાધનપુર અને સાંતલપુર સમી તાલુકામાં કોંગ્રેસ તાલુકા પંચાયત જીતશે। 10 જિલ્લો પંચાયતની સીટો રાધનપુર વિધાનસભામાં આવશે તે દરેક સીટ જીતવાનો દાવો કરવામાં આવ્યો છે। આવેલા નિરીક્ષકો પાટણ જિલ્લાની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત દરેક જીતવાનો દાવો કરવામાં આવ્યો છે। જે ટિકિટો માંગનાર ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે એક સૂર જોવા મળ્યો હતો, કોંગ્રેસ જેને ટિકિટ આપશે તેની સાથે રહીને ચૂંટણી જીતાડશે। ખાસ કરીને આજે તમે રાધનપુર તાલુકાના તાલુકા પંચાયતના લડવાવાળા ઉમેદવારો અને જિલ્લા પંચાયત સીટના લડવાવાળા ઉમેદવારો સાથે આજે વાર્તાલાપ કરી તો કેવી તૈયારીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લડવાની? આમ તો રાધનપુર તાલુકો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલો છે અને વિચારસરણી પણ કોંગ્રેસની છે। અમે જ્યારે અહીં આવ્યા અને બધા મિત્રોને સોભર્યા તો સામેથી અમને કહ્યું કે અમને કોંગ્રેસની તાલુકા પંચાયત બનાવી છે અને કોંગ્રેસમાં જ ઉમેદવાર થવું છે, એટલે કોંગ્રેસ પ્રત્યેની એમની લાગણી આપ સૌ સમજી શકો। તો કેવો આશાવાદ આજ તમને લાગ્યો? ચોક્કસ રાધનપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જેટલા સભ્યો છે ટોટલી કોંગ્રેસ પાર્ટીમાં ચૂંટા છે। કેવા મુદ્દા લઈને ગામડાઓમાં? ગામડાઓમાં તો અનેક મુદ્દાઓ છે અત્યારે, ખેડૂતોનો, બેરોજગારીનો, વેપારીઓનો, લોકડાઉન પછીની મંદીનો, વેપારીઓ અને ખેડૂતો બધા બેકાર, બધા ત્રાહિમામ થયા છે આ સરકારથી અને આવનારા દિવસમાં એનું પરિણામ તમને જોવા મળશે। રાધનપુર તાલુકા પંચાયત કોંગ્રેસની છે, એના કોંગ્રેસની જ રહેવાની છે। જિલ્લા પંચાયતની 3 સીટોમાંથી 2 સીટો કોંગ્રેસની જીતેલા હતા અને આ વખત પણ 3 સીટો જીતીશું। સ્થાનિક આગેવાનોને પૂછીને જ ઉમેદવારો નક્કી કરવાના છે। જે ઉમેદવારો જેટલા ગામ આપતા હોય એની સંમતિથી થશે અને અમારા બધા ઉમેદવારો ખૂબ સારા સ્વચ્છ પ્રતિભાવાળા ઉમેદવારો પસંદ કરવાના છે અને એ જ રીતે અમે પાર્ટીની લાઈન પ્રમાણે ચાલવાનું છે। અત્યારે મૂળ કામ સભ્યનો જ નહીં, પાર્ટીની અને સાથે સાથે ઉમેદવારો કરતાં પણ ચૂંટણીની તૈયારી કઈ રીતે કરવી એનું માર્ગદર્શન બધાને આપ્યું। તો ઉમેદવારો કેટલા લોકોએ આજે માગણી કરી અને શું વિચારો રજૂ કર્યો? સૌથી વધારે ગામડાઓમાં અત્યારે ખેડૂતના પ્રશ્નો છે। સરકારની, ગુજરાતની સરકાર હોય, ભારત સરકારને બંનેની નિષ્ફળતાઓ એને ઉજાગર બધાએ કરી ખૂબ જ પ્રશ્નો ગામડાઓમાં ખેડૂતોના, વિદ્યાર્થીઓ અને કોરોનાની મહામારીમાં પણ સરકાર તરફથી કોઈપણ સગવડો મળી નથી એની પણ લોકોએ અમે ખૂબ વાત કરી છે અને પ્રજા ખૂબ નારાજ છે, જેનો પડઘો આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં તમને દેખાશે। તો તમારા વિસ્તારમાં 3 આવે છે, કોની કોની બનશે, શું આશા? અત્યારે 2 તાલુકા પંચાયત અમારી રાધનપુર અને સાંતલપુર છે, પણ મને વિશ્વાસ છે કે સમી તાલુકા પંચાયત પણ કોંગ્રેસની બનશે। જિલ્લા પંચાયત? જિલ્લા પંચાયતની અમે 10-10 સીટોની જીતી છે। શરૂઆત તો અમે પાટણ તાલુકાથી કરી દીધી, ચાણસ્મામાં પણ પૂરી કરી છે, મારીજમાં પણ કરી છે, સંકેશ્વર તાલુકામાં પણ પૂરી કરી છે, સરસ્વતી તાલુકામાં પૂરી કરી છે। રાધનપુર તાલુકોની મુલાકાત લેવાનું બાકી હતું। તૈયારીના ભાગરૂપે સભ્ય નોંધણી ઝુંબેશ ચાલી રહી છે પાર્ટીમાં। તાલુકા પંચાયત સીટ વાઇઝ સભ્ય નોંધણી, જિલ્લા પંચાયત સીટ વાઇઝ સભ્ય નોંધણી, આ બધી પ્રક્રિયાઓ રાધનપુરમાં જોવાની બાકી હતી, આજે પૂર્ણ થઈ રહી છે અને લોકોમાં ખૂબ ઉત્સાહ, કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે। એક એક સીટ ઉપર 8-8, 10-10 ઉમેદવારોએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે। તો જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતો આવે છે જિલ્લામાં, તો એમાંથી કેટલું કોંગ્રેસ જીતશે તેવી આશાઓ? મોટાભાગની સીટો તાલુકા પંચાયત તો 2 ઓલરેડી અમારી છે, જિલ્લા પંચાયતો પણ મોટાભાગની બેઠકો મેળવવાનો પ્રયાસ રહેશે। લોકોમાં ખૂબ ઉત્સાહ છે, લોકોની લાગણી છે કોંગ્રેસ તરફથી અને કોંગ્રેસનો આ તાલુકો રહેલો છે અને જિલ્લાનું જન્મ શું લાગે? જિલ્લા પંચાયત બનશે, કોંગ્રેસ બનશે। શું નામ છે આપનું? ગજેન્દ્રસિંહ રેવ, પ્રભારી પાટણ જિલ્લા। ભરત સથવારાનો રિપોર્ટ, પાટણ।